मॉर्निंग स्टूडेंट्स, अगौना क्लास में प्रथम वीडियो नी अंदर आपणे छंदनो अभ्यास कर्यो। एमां छंद शू छे, छंद एटले शू, चरण पाद, चरण कोने कहेवाय, चरण अने पाद, चरण ने ज पाद कहेवाय, तो चरण अने पाद कोने कहेवाय, श्लोक भंग कोने कहेवाय, श्रुति भंग कोने कहेवाय, पछी गुरु अक्षर, लघु अक्षर એ કોને કહેવાય, એ બધાની સમજ મેળવી હતી। બીજા નંબરના વિડીયોની અંદર આપણે ગણ સૂત્ર મેં તમને સમજાવીને તૈયાર કરવા આપ્યું હતું કે જેના દ્વારા તમારી અક્ષરમેર છંદની ઓળખ કરવામાં સરળતા રહી। હવે આજના આ ત્રીજો વિડીયોની અંદર આપણે અક્ષરમેર છંદ વિશે અભ્યાસ કરીશું। અક્ષરમેર છંદની અંદર અક્ષરોની ગણતરી કરવામાં આવે છે। એમાં પહેલો છે શિખરી છંદ। અક્ષરમેર છંદના પ્રકારમાં શિખરી છંદ પછી પૃથ્વી, મંદાકાંતા, મંદાકાંતાછંદ, શાર્દૂલ વિપરીત છંદ, શાર્દૂલ વિપરીત મનહર છંદ, અનુષ્ટુપ છંદ, સ્તબ્ધરા તો આપણે અક્ષરમેર છંદની અંદર તમને મેં લખાવ્યું શિખરણી છંદ, પૃથ્વી છંદ, મંદાકાંતા, સાધુર વિક્રીડિત, મનહર, અનુષ્ટુપ અને સ્તબ્ધરા, અને એ ઉપરાંત ઉપેન્દ્રવ્રજા અને ઇન્દ્રવ્રજા અને વસંતિલકા, ઉપેન્દ્રવ્રજા, ઇન્દ્રવ્રજા અને વસંતિલકા। આ જે છંદ છે એ છંદ અક્ષરમેર છંદમાં એનો સમાવેશ થાય છે। શિખરણી છંદ એટલે શિખરણી છંદની અંદર બંધારણ યમનસ બલગા જેમાં 17 અક્ષર છે, પૃથ્વી છંદની અંદર પણ 17 અક્ષરો છે અને એનું બંધારણ જસ જસ યલગા, મંદાકાંતા છંદમાં પણ 17 અક્ષર છે, એનું ગણ બંધારણ છે એ મભનતત ગાગા, સાધુલ વિક્રીડિત છંદ છે એમાં 21 અક્ષર આવશે, સાધુલ વિક્રીડિત છંદની અંદર 21 અક્ષર આવશે અને એનું બંધારણ મસ જસ તત્ગા, મસ જસ તત્ગા। મનહર છંદની અંદર, મનહર છંદની અંદર 16 કુલ 4 ચરણ આવશે અને 16 અને 15 એમ બે પંક્તિઓ, એમ 32 અક્ષર એમાં થશે, ક્યારેક ક્યારેક 31 અક્ષર તો ક્યારેક ક્યારેક 32 અક્ષર। પછી અનુષ્ટુપ છંદની અંદર 16 પ્લસ 16 ની બે પંક્તિઓ એટલે એમાં 32 અક્ષરો થશે અને સ્તબ્ધરાની અંદર 21 અક્ષર થશે, સ્તબ્ધરા છંદની અંદર 21 અક્ષર હશે અને એનું ગણ બંધારણ હશે મરગણ યય। હવે મેં તમને જે આ પ્રકાર લખાવ્યા એ પ્રકાર તમારે નામ એના યાદ રાખી લેવાના છે, એના નામ યાદ રાખીને પછી એના જે ગણ બંધારણ હું તમને લખાવું એ તમારે તૈયાર કરવાના છે। શિખરણી છંદ, પૃથ્વી છંદ અને મંદાકાંતા છંદ આ ત્રણે ત્રણ છંદની અંદર 17 અક્ષર છે, અક્ષરો 17 છે પણ ત્રણે ત્રણ છંદના જે ગણ બંધારણ છે અલગ અલગ છે। જ્યારે પરીક્ષામાં તમારે પૂછાય તો મેં તમને ગણ ઉકેલ કેવી રીતે કરવો એ શીખવ્યું હતું, એના આધારે તમે પહેલો અક્ષર અહીંયા શિખરણી છંદમાં ય છે, પહેલો ગણ કયો છે ય,
तो जो 17 अक्षर हो पहलो गण य आवतो होय तो तमारे त्यां सीखेली छंद लखो। पछी पृथ्वी छंदनी अंदर पहलो गण कयो छे ज छे। जस जस यल गा तो पहलो गण कयो छे ज छे। तो तमारे शुं करवानुं पहलो गण ज उकेली देवानो। तो पहला गण जो ज आवतो होय तो ए पृथ्वी छंद अने मंदा तांदा छंदनी अंदर पहलो गण म आवतो होय तो मबन तत गागा एनु बंधारण छे। तो पहलो गण म आवतो होय तो आ त्रण छंद ओळखवामां तमने तकलीफ नहीं पड़े। त्रण छंदमांथी कयो छंद छे ए ओळखवा माटे तमारे मैं कह्युं ए प्रमाणे सौथी पहला तो तमारे दरेक छंदना अक्षरो याद करी लेवाना। बीजू कि मैं तमने जे गण सूत्र अगाउना वीडियो में समझाव्युं हतुं ए गण सूत्र तमारे तैयार करी लेवाय। जो गण सूत्र तैयार हशे तो कया गणनी अंदर केवा अक्षरो हशे तमने ख्याल आवी जशे अने एना आधारे तमे जे आपेली पंक्ति होय ए पंक्तिना गुरु लघु अक्षरोने तमे जूथ बनावो त्यारे ए कयो गण छे ए तमने ख्याल आवी जाय अने ए प्रमाणे तमे सरळताथी एने ओळखी शको। हवे 17 अक्षरनो ज्यारे पंक्ति आपेली होय त्यारे 17 अक्षर आपणे डायरेक्ट गणीने आ पृथ्वी छंद छे के मंदाक्रांता छंद छे के शिखरिणी छंद छे एवुं त्रण केवी रीते नक्की करी शकीशुं तो ए नक्की करवा माटे तमारे शुं तैयार होवुं जोईए गण सूत्र तैयार होवुं जोईए। जे शिखरिणी छंदनुं जे आवतुं होय के यम नस बलगा पहलो गण य बीजो गण म तीजो न यम नस यम नस बलगा। જ્યારે તમે આપેલી પંક્તિના ત્રણ ત્રણના જૂથ પાડશો ત્યારે પહેલા ગણની અંદર પહેલો અક્ષર લઘુ ગુરુ ગુરુ ય માતા તો લઘુ ગુરુ ગુરુ। પછીના ત્રણ અક્ષરો ત્રણે ત્રણ ગુરુ હશે મા તારા। ગણ બંધારણનું સૂત્ર મેં આપ્યું એમાં મ ગણની અંદર ત્રણે ત્રણ અક્ષરો ગુરુ। એના પછીના ત્રણ અક્ષરો છે એવા છે લઘુ હશે ન સ લ તો ત્રણે ત્રણ નસ લઘુ અક્ષર હશે। એના પછીના ત્રણ અક્ષરો સ લ ગા તો લઘુ લઘુ અને ગુરુ। પછી ભા ન સ તો ગુરુ લઘુ અને લઘુ। એના પછીના ગણના ગુરુ લઘુ લઘુ અને છેલ્લે બે અક્ષરો જે વધશે એમાં પહેલો લઘુ હશે અને બીજો અક્ષર ગુરુ હશે। તો આ પ્રમાણેનું જે સૂત્ર છે એ જ્યારે તમારે છંદ ઓળખવાનું થાય ત્યારે આખું સૂત્ર કે આખો ગણ ઉકેલવાની જરૂર નહીં પડે કારણ કે ત્રણે ત્રણ છંદની અંદર ત્રણે ત્રણનો પહેલો ગણ અલગ અલગ છે। જો પૃથ્વી છંદની અંદર જસ 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 યલોગા પૃથ્વી છંદની અંદર જસ જસ યલગા અને મંદાક્રાંતા છંદની અંદર મભન મભન તત સોરી મભન તત ગાગા મભન તત ગાગા। આ ત્રણ સૂત્રો તમારે તૈયાર કરવાના। આ ત્રણ સૂત્રો તૈયાર કરો એટલે તરત જ 17 અક્ષરની પંક્તિ તમને ઓળખવામાં સરળતા રહેશે। ફક્ત પહેલા જ ત્રણ શબ્દોના ગણને ઉકેલી લેવાનું જેથી તમને કયો ગણ છે અથવા તો કયો છંદ છે એનો ખ્યાલ આવી જશે। પહેલા ત્રણે ત્રણ અક્ષરો લઘુ ગુરુ ગુરુ હોય તો ય ગણ, લઘુ ગુરુ લઘુ હોય તો જ ગણ અને ત્રણે ત્રણ અક્ષરો ગુરુ હોય તો મ ગણ। પહેલી પંક્તિ જોઈ લો અને 17 અક્ષર હોય તો એ પ્રમાણે આ ત્રણ છંદને તમે ઓળખી શકો। ત્યાર પછી સાદુલ વિક્રીડિત છંદની અંદર સાદુલ વિક્રીડિત છંદની અંદર તો 19 અક્ષર છે એટલે તમારે સીધા અક્ષરો જ ગણી લેવાના। કેટલા છે 19 અક્ષર છે તો 19 અક્ષર હવે એનું જે સાદુલ વિક્રીડિત છંદનું જે સૂત્ર છે એ પણ મથી શરૂ થાય છે મસ જસ તતગા મસ જસ તતગા મસ જસ તત્ગા
સાર્વત્રિક રીતે છંદની અંદર 19 ના જૂથ પાડે તો 3 6 9 12 15 18 અને પછી એક જ અક્ષર વધશે છેલ્લે ગુરુ અક્ષર હશે છેલ્લો બરાબર છેલ્લો અક્ષર અહીંયા પણ ગુરુ અહીંયા પણ ગુરુ અહીંયા પણ ગુરુ ને અહીંયા પણ ગુરુ છેલ્લો અક્ષર ગુરુ તો 19 અક્ષરના તમે જ્યારે જૂથ પાડો છો 3 3 ના ત્યારે છેલ્લે એક અક્ષર વધશે અહીંયા મ ગણથી એની શરૂઆત થાય છે એટલે આમાં પણ 3 3 અક્ષરો ગુરુ હશે અને આમાં પણ ગુરુ હશે આ બંનેમાં ગુરુ હશે પણ ડિફરન્સ શું હશે અહીંયા 19 અક્ષર હશે અને અહીંયા 17 અક્ષર હશે એટલે ખ્યાલ આવી જશે કે ભાઈ અહીંયા 17 અક્ષર છે એટલે મંદાક્રાંત આવશે અને અહીંયા 19 અક્ષર છે એટલે સાદુલ વિક્રીડિત છંદ આવશે બરાબર મનહર છંદની અંદર એનું એવું કોઈ ગુણ બંધારણ નથી પણ ચરણને છેડે ગુરુ આવે અને બે પંક્તિઓ ચરણની છેડે ગુરુ આવે ગુરુ અક્ષર આવે બે પંક્તિઓ હોય અને બંનેમાં 16 અક્ષરો હોય બંને પંક્તિઓમાં 16 + 16 અથવા 15 16 + 15 31 અક્ષર હોય અને છેલ્લો અક્ષર જો ગુરુ હોય તો 16 અક્ષર પણ થાય એટલે ચરણને છેડે ગુરુ અક્ષર આવેને બે પંક્તિઓ હોય અને 16 + 16 અનુષ્ટુપ છંદની અંદર તમારે 32 અક્ષર હશે 16 + 16 એક પંક્તિના 16 બીજી પંક્તિના 16 બે પંક્તિ હશે બે પંક્તિ હશે 16 + 16 બે પંક્તિ હશે અને સ્ત્રપ્તરાની અંદર 21 અક્ષર હશે 21 અક્ષર હશે અને એમાં મર ણ ય ય સૂત્ર એનું હશે મર ભ ય મર ણ ય ય ય યો 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 અહીંયા 21 અક્ષર છે 3 3 ના જૂથ પાડશો એટલે એક પણ અક્ષર છેલ્લે લઘુ કે ગુરુ રહેશે નહીં બરાબર લઘુ ગુરુ રહેશે નહીં બધા 3 3 ના જૂથ પડી જશે એટલે સ્ત્રપ્તરા છંદની અંદર 21 અક્ષર મર ભ ન ય ય ય મર ભ ન ય ય ય હવે અહીંયા જોઈએ પહેલો અક્ષર પહેલો છંદ ઓળખવા માટે 17 અક્ષર બીજો છંદ ઓળખવા માટે 17 અક્ષર અને ત્રીજો છંદ ઓળખવા માટે પણ 17 અક્ષર 17 અક્ષરના 3 3 છંદ હોવાથી એના સૂત્રો અતિ આવશ્યક છે યાદ રાખવા તો જ તમે કયો ત્રણમાંથી કયો છંદ છે એ ઓળખી શકશો પછી સાદુલ્ય ક્રિડિતની અંદર તો 19 અક્ષર છે એટલે તમે સરળતાથી એને ઓળખી લો કે ભાઈ આમાં 19 અક્ષર છે એટલે સાદુલ્ય ક્રિડિત છે બરાબર ગણના સૂત્ર તો તૈયાર કરવાનું છે કેમ કે પ્રશ્ન એવા પ્રકારનો પણ પૂછાય કે સાદુલ વિક્રીડિત છંદનું બંધારણ જણાવો તો તમારે લખવું પડે કે 19 અક્ષર પછી ગણ બંધારણ એનું મ સ જસ કતગા અને યતિ આ રીતે તમારે એનું બંધારણ લખવું પડે એટલે આ બધાના બંધારણ તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ લખાવું જ છું પણ આ મેં ખાલી તમને સમજ આપી કે આ જે છંદ છે એને તમે ઓળખ કેવી રીતે કરશો બરાબર મનહર છંદની અંદર બે ચરણ હશે પછી છેડે એટલે છેલ્લે ગુરુ અક્ષર હશે અને કુલ એના 16 + 15 પહેલી પંક્તિની અંદર 16 અક્ષરો અને બીજી પંક્તિની અંદર 15 અક્ષરો એમ કુલ 31 અક્ષર હશે બરાબર ત્યાર પછી અનુષ્ટુપ છંદની અંદર બંને પંક્તિઓમાં 16 16 અક્ષર હશે બંને પંક્તિઓમાં 16 16 અક્ષર હશે અને સ્ત્રપ્તરા છંદની અંદર 21 અક્ષર હશે એટલે તરત જ અક્ષરો પરથી તમને ખ્યાલ આવી જશે કે આ બે છંદમાં તમને ભૂલ થવાની સંભાવના છે એટલે 5મો 6ઠો અને 7મો અક્ષર કયો છે એવું તમને અનુષ્ટુપ છંદમાં લખાવી દઉં એટલે તમને આ બંને છંદમાં પણ ભૂલ થવાની સંભાવના રહેશે નહીં બરાબર અત્યારે મેં જેટલું તમને સમજાવ્યું એ સમજાઈ ગયું હશે ફરીથી એકવાર કહી દઉં શિખરેણી છંદની અંદર 17 અક્ષર યમન અસ બલગા પછી પૃથ્વી છંદની અંદર
17 અક્ષર, જસ જસ યલગા મંદાક્રાંતા છંદની અંદર પણ 17 અક્ષર, મબન તત ગાગા સાદુલ વિક્રીડિત છંદની અંદર 19 અક્ષર, મસ જસ તત ગા મનહર છંદની અંદર 16 પ્લસ 15 અક્ષર, એટલે પહેલા ચરણમાં 16 પ્લસ 15 એટલે કુલ 31 અક્ષર, ચરણને છેડે ગુરુ આવે અને બે પંક્તિઓ હોય. અનુષ્ટુપ છંદની અંદર 16 પ્લસ 16ના બે પંક્તિઓ હોય એટલે 32 અક્ષર અને સ્ત્રકરા છંદની અંદર 21 અક્ષર મર વર્ણ ય છે. બરાબર, નોટમાં આ બધું નોંધવાનું છે તમારે. હવે હું તમને સ્ટેપ બાય સ્ટેપ આ મેં તમને સમજાવવા માટે લખ્યું હતું. હવે હું એક એક છંદનું બંધારણ અને ઉદાહરણ સાથે તમને લખાવીશ જેથી તમે સરળતાથી એને વાંચવું હોય ત્યારે વાંચી શકો અને સમજી શકો. બરાબર, યતિ છ અને 12 અક્ષરે આવશે. યતિ છ અને 12 અક્ષરે, યતિ છ અને 12 અક્ષરે. ઉદાહરણ લઈએ આપણે, પ્રભો અંતર્યામી તમે આ રીતે જો ત્રણે ત્રણ અક્ષરના આ રીતે જૂથ પાડીને પણ
તમે એનું ગણ બંધારણ ઉકેલી શકો, બરાબર છે? તે અક્ષર વધે લઘુ અને ગુણ, અહીંયા લઘુ અને ગુણ આ બંને અક્ષરો જે વધ્યા એ, અહીંયા જુઓ પ્ર એટલે લઘુ, ગુરુ અને ગુરુ તો યગણ, પછી આ જોડાક્ષર છે એટલે અહીંયા તો ગુરુ ગણાશે એટલે ગુરુ, ગુરુ અને ગુરુ એટલે મ ગણ આવી ગયો, પછી અહીંયા જ પ્રભો અંતર્યામી જીવન જીવનાદિ ન સલ સલગા એટલે અહીંયા તમારે આ પ્રમાણે ત્રણ ત્રણના જ્યારે જૂથ પાડશો ત્યારે તમને ત્યાં એ સૂત્ર યમ ન સ કલગા વાળું સૂત્ર મળી જાય એટલે તમે શિખરીની છંદ છે એવું લખી શકો, બરાબર? હવે નોટબુકમાં તમે લખી દીધું હશે, આ મેં તમને ઉદાહરણ જૂથ પાડીને સમજાવ્યું હતું એટલે હાલ હવે ક્યાંક એકાદ શબ્દમાં જૂથ ન પડતું હોય તો ત્યાં યતિભંગ કહી શકાય, બરાબર? જૂથ ન પડતું હોય ક્યાંક લઘુને સ્થાને ગુરુ અને ગુરુને સ્થાને લઘુ શબ્દોની ગણતરી કરવી પડતી હોય તો ત્યાં શ્લોક ભંગ થયો એવું કહી શકાય. હવે બીજું આપણે જોઈએ મંદાક્રાંતા છે. લખાઈ ગયું હશે તમારે. બંધારણ મગન સત ગાગા અને યતિ ચાર અને દસ અક્ષરે શિખરેણી છંદમાં યતિ છ છ અક્ષરે હતું, બરાબર? છ અને બાર અક્ષરે, અહીંયા યતિ ચાર અને દસ અક્ષરે છે. ચાર અને દસ અક્ષરે મગન તત્ત ગાગા એનું સૂત્ર છે. ઉદાહરણ જોઈએ. રે પગ પીડા સુખથી જણજો, પુણ્યશાળી
अक्षर 17 बंधारण मबन तत्त गागा याकी 4-10 अक्षरे अने उदाहरण तमने पहला छंदनी अंदर गण विभाजन जारे मैं तमने गण सूत्र समझाव्यु जारे असत्यो माहिती एनु मैं गण त्रण त्रण मां जूथ पाड़ीने केवी रीते एना गणतरी करवी ए शीख्यु हतुं। हवे आमां एक जोईए के आ पस्तावो विद्युत जणो एना त्रण त्रणने आपणे जूथ पाड़ी लईए। બરાબર માત્રા ઉમેરી દીધી આપણે અહીંયા ત્રણે ત્રણ ગુરુ ત્રણે ત્રણ ગુરુ એટલે મ ગણ આવે અહીંયા ગુરુ લઘુ લઘુ એટલે વ ગણ આવે ભાનસ પછી અહીંયા ત્રણે લઘુ એટલે ન ગણ આવે પછી અહીંયા ગુરુ આ જોડાક્ષર છે આ ગુરુ છે લઘુ છે પણ જોડાક્ષર છે એટલે ગુરુ ગણાશે અને અહીંયા પણ જોડાક્ષર છે એટલે આગળનો અક્ષર ગુરુ ગણાશે બરાબર એટલે ત્યાં આવશે તગ તારાજ બરાબર તગ ગણ આવશે એ જ પ્રમાણે અહીંયા પણ આ ગુરુ છે ને લઘુ એટલે તારાજ એટલે તગ ગણ અને પછી મ ગ ન ત ત ગા ગા બંને ગુરુ આ અનુસ્વારનો તીવ્ર ઉચ્ચારણ છે એટલે આપણે એને ગુરુ ગણીશું અને અહીંયા પણ ગુરુ એટલે ગુરુ બરાબર એટલે અહીંયા આપણે લખીશું ગાગા થઈ ગયું આપણું સૂત્ર આપણને મળી ગયું મ ગ ન ત ત ગા ગા આ રીતે તમારે એનું ત્રણ ત્રણના જૂથ પાડીને તમે એને ગણ ઓળખી શકો। હવે તો બીજા બધા ગણ તમે કેવી રીતે ઓળખવા એ બે ચાર ઉદાહરણ લઈને પ્રેક્ટિસ કરશો એટલે તમે સરળતાથી એનું ગણ બંધારણનું વિભાજન કરતા તમને ફાવી જશે બરાબર। એટલે મંદાક્રાંતા છંદની અંદર તમારે આ રીતે મ ભ ન ત ત ગા ગા એ ગણ બંધારણ તમને મળી ગયું। મેં તમને ઓળખ કેવી રીતે કરવી એ પહેલાં સમજાવ્યું છે કે એના અક્ષરો ગણી લેવા અને પહેલો જ ગણ તમે ઉકેલી લો તો પહેલાં જ ગણને ઉકેલ ગણતર તમને ખ્યાલ આવી જાય કે ત્રણે ત્રણ અક્ષર ગુરુ છે તો મ અક્ષરથી કયા ગણનું બંધારણનું સૂત્ર શરૂ થાય છે એને તરત આપણને ખ્યાલ આવે કે ભાઈ મંદાક્રાંતા છંદનું થાય છે અથવા મંદાક્રાંતા છંદ છે અથવા બાકીના છંદના જૂથ પાડીને તમારે એનો ઉકેલ લાવવાની જરૂર પડે નહીં અને ઓછા સમયની અંદર તમે સરળતાથી એ છંદના એ પંક્તિના છંદને તમે ઓળખાવી શકો બરાબર। આજે મેં તમને બધા જ છંદના એટલે કે અક્ષરમેળ છંદના જે અક્ષરો છે એના ગણસૂત્રો છે એના વિશે તમને મેં શરૂઆતમાં લખાવ્યું અને પછી બે ગણ ઉદાહરણ સાથે સમજાવ્યા બાકીના સોરી બે છંદ ઉદાહરણ સાથે સમજાવ્યા બાકીના જે છંદ છે અક્ષરમેળ છંદ એ આપણે પછીના વિડીયોમાં જોઈશું પણ આજે મેં જે તમને જેટલું લખાવ્યું છે એટલું તમારે તૈયાર કરી લેવાનું છે બરાબર। બાકીના છંદ આપણે પછીના વિડીયોમાં જોઈશું ઓકે થેન્ક યુ।